વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય હિન્દી. વિષય હિન્દીમાં આપણે આગળ ભાગ એટલે કે પાઠ 1 અને 2 જોઈ ગયા. હવે આપણે જોઈએ છીએ પાઠ 3. તો પાઠ 3 માં આપણે જોઈએ છીએ બારકશ્રી. તો બારકશ્રી માં આપણે કથી લ સુધીની બારકશ્રી આપણે જોઈ ગયા છીએ. એટલે કે પહેલા ભાગમાં આપણે કથી ટ સુધી જોઈ ગયા હતા, પછી આપણે બીજા બે ભાગ સુધીમાં આપણે લ સુધીની બારકશ્રી જોઈ ગયા છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોશું વથી બારકશ્રી. તો આપણે વથી બારકશ્રીની શરૂઆત કરીએ. તો બારકશ્રીમાં આપણે શીખવા માટે આપણે પહેલાં શીખવા પડે છે સ્વર, જે મેં તમને આગળના ભાગમાં પણ કહ્યું હતું કે બારકશ્રી શીખવા માટે આપણે જરૂર પડે છે સ્વરની. તો આપણે સ્વરમાં કયા કયા સ્વર આવે છે, તો કે અ આ ઈ ઈ ઉ ઉ એ ઐ ઓ ઔ અમ અને અહ, જે આપણા 12 સ્વર છે. સ્વરની અંદર ઋનો પણ સમાવેશ થાય છે, પરંતુ બારકશ્રીમાં આપણે ઋનો ઉપયોગ કરવાનો આવતો નથી. હવે આપણે શરૂઆત કરી વથી. તો વ વા વી વી વુ વુ વે વૈ વો વૌ વમ અને વહ. આપણે ફરીથી વની લાઈન જોઈએ. વ વા વી વી વુ વુ વે વૈ વો વૌ વમ ને વહ. હવે આવે છે શ. શરણાઈ શ શા સી સી સુ સુ સે સૈ સો સૌ સમ ને સહ. તો સ સા સી હસવાઈવાળું, સી દીર્ઘાવાળું, સુ હસવાવાળું, સુ દીર્ઘાવાળું, શે સૈ સો સૌ સમ ને સહ. હવે આપણને આપેલું છે શ. તો શ શા શી શી સુ શુ શે સૈ સો સૌ સમ સહ. આપણને આપેલો છે શ્ર. તો શ શા સી સી શુ શુ સે સૈ સો સૌ સમ ને સહ. હવે આપણને આપેલું છે સ. તો સ સા સી હસવાવાળું, સી દીર્ઘાવાળું, સુ હસવાવાળું, સુ દીર્ઘાવાળું, સે એક માત્ર, સે બંને માત્ર, સો કાનો એક માત્ર, સો કાનો એક બંને માત્ર, સૈ સમ અને સહ. તો સ સા સી સી સુ સુ સે સૈ સો સૌ સમ ને સહ. હવે આપણે જોઈએ હ. હશે હલ. તો હ હા હી હી હુ હુ હે હૈ હો હૌ હમ અને હ હ. પછી આપણને આપેલું છે શ્ર. તો શ્ર શ્રા શ્રી શ્રી સુ શુ શ્રે સૈ સ્રો સ્રૌ સમ ને સહ. તો ફરીથી આપણે જોઈએ શ્ર શ્રા શ્રી શ્રી સુ સુ શ્રે સૈ સ્રો સૌ સમ ને સહ. પછી આપણને આપેલું છે ત્ર. તો આપણે વ્યંજનમાં ત્રણો પણ આવે છે, તો ત્રણનો પણ ઉચ્ચાર થાય છે, તો આપણે ત્ર પણ લખવાનો રહેશે. તો ત્ર ત્રા ત્રી ત્રી તૃ તૃ ત્રે ત્રૈ ત્રો ત્રૌ ત્રમ ને ત્રહ. ફરીથી જોઈએ ત્ર ત્રા ત્રી ત્રી તૃ તૃ ત્રે ત્રૈ ત્રો ત્રૌ તમ ને તહ. પછી આપણને આપેલો છે જ્ઞ જ્ઞા
ni ni nu nu ne nai no gnau gam gnah. શું આપેલું છે તો કે જ્ઞ જ્ઞા જ્ઞિ જ્ઞિ જ્ઞુ જ્ઞુ જ્ઞે જ્ઞૈ જ્ઞો જ્ઞૈવ જ્ઞૌ અને જ્ઞઃ. પછી આપેલું છે આપણને શ્ર. શું આપેલું છે? જે આપણા વ્યંજનમાં જ ઉપયોગ થયેલો છે એમનો પણ. તો આપણે જોઈએ સ્ત્ર સ્ત્રા શ્રી શ્રી સ્રુ સ્રુ શ્રે શૈ સ્રો સ્રૌ શ્રમ શ્રહ. શું થશે? સ્ર સે શ્રમિક એટલે કે મજૂરો. તો સ્ર સ્રા શ્રી શ્રી સ્રુ સ્રુ શ્રે શૈ સ્રો સૌ શ્રમ શ્રહ. તો આજે આપણે વથી શ્ર સુધીના વ્યંજનો ની બારકશ્રી જોઈ ગયા. તો વથી શ્ર સુધી આપણે વ્યંજનો હતા એમની બારકશ્રી તો જોઈ ગયા, પરંતુ આપણે હવે એકવાર નોટબુકમાં પણ લખી લઈએ જેથી આપણને વાંચવાની સાથે લખતા પણ આવડી જાય અને આપણે આસાનીથી વાંચવાની સાથે લખી પણ શકીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નોટબુકમાં લખીએ. હવે આપણે નોટબુકમાં લખીએ તો નોટબુકમાં આપણે લખવાની શરૂઆત કરીશું. તો આપણે લ સુધી તો આગળ જોઈ ગયા હતા, હવે આપણે જોવાનું છે વથી. તો વથી શરૂઆત કરીએ. વ વા વી અસ્વાવાળું, વી દીર્ઘાવાળું, વી અસ્વાવાળું, વુ વુ દીર્ઘાવાળું. પછી આવશે વે, પછી આવશે વૈ, વો વૌ વમ અને લખીશું છેલ્લે વહ. તો થશે વ વા વી વી વુ વુ વે વૈ વો વૌ વમ વહ. વ પછી આપણે લખીશું શ. તો આપણે લખીશું શ શા શી હસવાવાળું. પછી આપણે લખીશું શી દીર્ઘાવાળું, શું હસવાવાળું, શું દીર્ઘાવાળું, શે સઈ સો સૌ સમ અને છેલ્લે આવશે સહ. તો થશે સ સા સી સી સુ સુ સે સઈ સો સૌ સમ ને છેલ્લે લખીશું સહ. હવે આપણે લખીશું સ્ર. તો આપણે આવશે સ, પછી આવશે શા, પછી આવશે શ્રી, પછી આવશે સી સુ સુ સે સઈ સો સૌ સમ ને લખીશું શ. હવે આપણે શું લખેલું? તો કે શ શા શી શી સુ સુ શે સઈ સો સૌ સમ ને શ. શ પછી આપણે પાછું આવશે સ. તો આપણે લખીશું સ. તો આપણે લખીએ પહેલાં સ સા અસવાવાળું, સી દીર્ઘાવાળું, સી અસવાવાળું, સુ દીર્ઘાવાળું, સુ
પછી આવશે સે સેઈ સો સૌ સમ અને છેલ્લે લખીશું સહ. તો શું લખ્યું આપણે? સ સા સી સી સુ સુ સે સૈ સો સૌ સમ ને સહ. હવે આવશે હ. તો આપણે લખીશું હ હા હી હી હુ હુ હે અહી હો હઉ હમ અને છેલ્લે આવશે હ. હ તો શું બન્યું? હ હા હી હી હુ હે હૈ હો હઉ હમ ને હ. હ હવે હ પછી આપણે આવે છે શ. તો આપણે લખીશું ક્ષત્રિયનો સ્ર. તો શ શા શ્રી સી સુ સુ સે સૈ સો સો પછી આવશે સમ અને છેલ્લે આવશે સહ. થશે સ્ર સ સા સી સી સુ સુ સે સૈ સો સૌ સમ ને સહ. પછી આપણે લખીશું ત્ર. શું આવશે વ્યંજનનો? ત્ર ત્રા ત્રી ત્રી તૃ તૃ ત્રે ત્રય ત્રો ત્ર ત્રમ ને લખીશું ત્રહ. તો આપણી લાઈન બનશે ત્ર ત્રા ત્રી ત્રી તૃ તૃ ત્રે ત્રય ત્રો ત્રૌ તમ ને દ્રહ. હવે આપણે આવશે જ્ઞ. શું આવશે જ્ઞ? તો આપણે લખીશું જ્ઞ જ્ઞા ગ્ની ગ્ની ગ્નુ ગ્નુ ગ્ને ગ્નૈ ગ્નો ગ્નૌ ગ્નમ ગ્નઃ. શું બનશે? તો જ્ઞ જ્ઞા જ્ઞિ જ્ઞિ જ્ઞુ જ્ઞુ જ્ઞે જ્ઞૈ જ્ઞો જ્ઞૌ જ્ઞમ જ્ઞઃ. હવે બનશે આપણે હવે આવશે છેલ્લો અક્ષર. તો એ વ્યંજનમાં આવે છે સ્ર. તો આપણે લખીશું સ્ર સ્રા સ્ત્રી હસવાવાળું સ્ત્રી દીર્ઘાવાળું. પછી આવશે સ્રુ હસવાવાળું સ્રુ દીર્ઘાવાળું સ્ત્
स्त्रे स्त्री स्रो स्रौ श्रम ने आवशे स्रह। तो आपणी आखी लाइन बनशे स्र स्रा स्त्री स्त्री स्रु स्रु स्रे सै स्रो सौ श्रम स्रह। અહીંયા આવશે બંને માત્ર। તો આપણે ફરીથી જોઈએ સ્ર સ્રને કાનો સ્રા સને હસવાય શ્રી સ્રને દીર્ઘાય શ્રી સને હસવા વાળું શ્રુ સને દીર્ઘા વાળું શ્રુ સને એક માત્ર શ્રેય સ્રને બે માત્ર શ્રેય સને એક કાનો એક માત્ર સ્રો સ્રને એક કાનો બે માત્ર સ્રૌ સ્રને માથે મીંડું શ્રમ સને પાછળ બે મીંડા સ્રહ। તો આપણે અહીંયા વ્યંજનની બારકશ્રી અહીંયા પૂરી થાય છે। તો આપણું વ્યંજન કથી સ્ર સુધી અહીંયા પૂર્ણ થાય છે। તો આપણે ચોપડીમાં પણ શીખી ગયા વાંચતા અને બોલતા, અને નોટબુકમાં લખતા પણ આપણે આખી બારકશ્રી શીખી ગયા છે। તો આગળના ભાગમાં નવું શીખીશું। વંદે માતરમ વિદ્યાર્થી।